કેન્સલ કર્યા છે ગુજરાત બોર્ડમાં. તો આપણે જે ગુજરાત બોર્ડમાં આ વખતે જે બોર્ડની એક્ઝામમાં કેન્સલ કરેલા મુદ્દાઓ છે એમાંથી છે સોલેનોઇડ અને તેનું સમતુલ્ય ગજ્જો ચુંબક. આ થિયરી નથી પૂછવાની, આ બધી જ થિયરીઓ આપણે ભણાવવાના છે, ખાસ ધ્યાન રાખજો. પરંતુ એને આપણે ટૂંકમાં ભણાવવાના છે, સમીકરણો જરૂરી છે, નીટ જેડબલી પોઈન્ટ ઉપર આપણે એને લઈ જઈશું. એટલે તમારે ભણવાના છે પણ એને ગુજરાત બોર્ડમાં પૂછાવવાના નથી. એટલે આપણે આખું ચેપ્ટર પણ સાથે ચાલતું જાય. નીટ જેડબલીમાં જરૂરી મુદ્દાઓ છે, આપણે એમાંથી લેતા જઈશું. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ડાયપોલ મૂકીએ, ડાયપોલ તમે શીખી જાય છો ચેપ્ટર એક ની અંદર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં, તેના પર જે ટોર્ક લાગે છે એ આપણે લેવાનું છે. પછી પદાર્થ છે દ્રવ્ય, એના ચુંબકીય ગુણધર્મોમાં એ ટોપિક કાઢી નાખવાનો છે. ડાયા પદાર્થના પ્રકાર છે, મેગ્નેટ કેટલો બને છે પદાર્થ એના આધારે એના પ્રકાર પડે છે, ડાયા પેરા મેગ્નેટ. ઉદાહરણ 5.1 થી 5.5 ટેક્સબુક માંથી એ દૂર કરવાનું છે, 5.11 એ પણ દૂર કરવાનું છે. આ ઉદાહરણ છે ઉપરના બે ટોપિક આધારિત છે. અને સ્વાધ્યાયના મોટા ભાગના દાખલાઓ 5.3 થી 5.25 આ બધા જ દાખલાઓ કેન્સલ કરેલા છે, માત્ર 5.1 અને 5.2 તમને પૂછી શકે છે. રાઈટ, તો આ મુદ્દાઓ જે છે એ આપણે ટેક્સબુક માંથી કેન્સલ કરવાના છે, જે આપણને પૂછાના નથી પણ થીરી આપણે ભણાવવાના છે ટૂંકમાં, જેથી તમે એમસીક્યુ ગણી શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. ચુંબકત્વ અને દ્રવ્ય, સૌપ્રથમ પહેલા તમને સમજાવીએ કે ચુંબકત્વ અને જે દ્રવ્ય જે છે, કોઈ પદાર્થને મેગ્નેટ કઈ રીતે બનતો હશે, બરાબર. આવા ઘણા બધા ક્વેશ્ચનો તમારા નાના ધોરણથી પણ તમારા માઇન્ડમાં હશે, તો આપણને જે જે યાદ આવતા જે પ્રમાણે આપણે સોલ્વ કરતા જઈશું. કે ચુંબક મેગ્નેટ જે શબ્દ છે એ સૌપ્રથમ પહેલા આમ તો ગ્રીક લોકોએ છે આપેલો છે, બરાબર. એક માન્યતા અથવા તો કહેવત છે કે મેગ્નેશિયા ટાપુ છે, ત્યાં ભરવાડો છે એ પોતે ઢોર ચલાવતા હોય છે, એના પગની જે બૂટ હોય એમાં ખીલ્યું હોય છે, આ ઉપરાંત એની લાકડીઓ જે હોય, લાકડીઓનો આગળનો ભાગ જે નીચેનો લોખંડનો હોય છે, એ ટાપુ ઉપર અમુક ભાગ ઉપર ચોંટી જતો હતો. તો આ જે ભાગ ઉપર જેનો લોખંડ જે છે એ ભાગ એ ટાપુના અમુક વિસ્તારમાં ચોંટી જતો હતો, રાઈટ. તો એને થયું કે આમાં કઈક છે, તો પાછળથી ઘણા વૈજ્ઞાનિકો અથવા તો શોધ બાદ ખબર પડી કે એ મેગ્નેટ છે જે લોખંડને તેના તરફ આકર્ષે છે, જેને મેગ્નેશિયા નામે એવું ટાપુ આપી દીધું, એના પરથી મેગ્નેટ એવું આપણે નામ આપેલું છે. આ ઉપરાંત ઘણા બધા છે એના મેગ્નેટ છે એનો લાંબો ભાગ કરી, સમજો આ મેગ્નેટ હોય એનો એક લાંબો ભાગ કરી અને એની મદદથી ડાયરેક્શન દિશા શોધવા માટે પણ ઉપયોગ થતો, ગોબીનું રણ ઓળંગવા માટે. આ ઉપરાંત એમાં એક આપણે ટેક્સ્ટબુકમાં રીડ કરીશું તો એ સમજૂતી પ્રસ્તાવના છે, ખાલી સમજવા માટે છે. એમાં એક ચાઇનાનો છે, બરાબર, એક રાજાનું નામ આપ્યું છે હ્યુઆનટી, એને લશ્કરી દળમાં એનું જે રથ બનાવવામાં આગળ એક પૂતળું રાખ્યું, એટલે પૂતળાઓ જે છે એમાં એને મેગ્નેટ રાખ્યું, એટલે દક્ષિણ ડાયરેક્શન બતાવે, દક્ષિણ દિશા બતાવે છે મેગ્નેટ. આથી ધુમ્મસ ગાઢ ધુમ્મસની અંદર એને એને ડાયરેક્શનનો ખ્યાલ પડે એ કઈ દિશામાં પૂતળું રહે છે, એના આધારિત ઘણા બધા સૈનિકો સાથે લશ્કરો સાથે લડવામાં પડે વિજય થયો છે, એનું એક માન્યતા છે. પછી સાચું કે ખોટું એ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે, એટલે આપણે સમજૂતી માટે લીધેલું છે કે મેગ્નેટ આ રીતે વર્ક કરતું, બરાબર. ત્યારબાદ ચાઇના વાળા એ છે એ ચુંબકી સોય બનાવી એવી જેની મદદથી આપણે દિશા ડાયરેક્શન પણ મેળવી શકીએ છીએ, રેડી. આ બધા મુદ્દાઓ જે છે એ પ્રસ્તાવનામાં આપેલા છે, જે આપણે ખાલી સમજવા પૂરતા છે. હવે કોઈ પદાર્થ જે છે એનું ચુંબકત્વ એટલે કે એની પાસે મેગ્નેટ રહેલું છે, રેડી, તો એનું શું કારણ છે, તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો આ સમજવું ખાસ જરૂરી છે. તો અહીં લખીએ છીએ ચુંબકત્વ, કઈ રીતે રહેલું છે ચુંબકત્વ, રેડી. તો એના 5 થી 6 મુદ્દાઓ છે જે તમારે ખાસ સમજવાના છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આખા ચેપ્ટરની પીડીએફ ફાઇલ આપેલી છે, જેમાં અમુક મુદ્દાઓ ઇન્વોલ્વ નથી, શરૂઆતના એ સમજૂતીના હોય છે, બરાબર છે.
तो आखी जे माहिती डिस्क्रिप्शन मां सॉरी नीचे लिंक मां આપેલી છે એ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેજો એમાંથી આ જેટલા મુદ્દાઓ છે એ આપણે ભણવાના છે પરંતુ એ લખવાના નથી એની સિવાયના મુદ્દાઓ છે સંપૂર્ણપણે વ્યવસ્થિત બુકમાં લખી લેશો કે જેથી તમે શીખી શકો છો આરામથી બરાબર છે તો ચાલો ચુંબકત્વ જે છે પદાર્થની અંદર એને જે ચુંબકે કોઈ યોગ્ય દિશામાં સ્થિર રહે છે એનું રીઝન શું છે તો એમાં સૌપ્રથમ પહેલા આપણે શીખીએ છીએ પૃથ્વીને ચુંબકત્વ છે રાઈટ આપણે આકૃતિ દોરીને સમજાવીએ છીએ પૃથ્વીને ચુંબકત્વ છે આ જે છે આપણો પૃથ્વીનો ગોળો છે રાઈટ આ જે છે મિત્રો શું છે પૃથ્વીનો ગોળો રાઈટ તો આમ તો તમે પૃથ્વીના ગોળામાં ડાયરેક્શન તમે જોવા જાઓ તો તમને સમજાવી દઉં છું કે પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ તો આ જે ડાયરેક્શન છે સાચેને કહેવાય ભૌગોલિક ઉત્તર દિશા ખાસ આ જોશો તો તમને ખાસ આવડશે અને આ છે ભૌગોલિક દક્ષિણ દિશા આપણી પૃથ્વીની ડાયરેક્શન છે રાઈટ મિત્રો ઈસ્ટ વેસ્ટ અને આપણે નોર્થ કહીએ છીએ અને આપણે સાઉથ કહીએ છીએ આ ટોપિકને આપણે અહીંયાથી એડ કરીએ છીએ એટલે ખાસ હવે તમે જોશો તો કોઈ ચુંબક જે છે એને જો તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવશે તો પહેલો ટોપિક એવો છે કે પૃથ્વી ચુંબક છે જેનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણમાંથી નીકળી અને ઉત્તર તરફ છે એવું આપણે બોલીએ છીએ પહેલા લખી દઉં છું પૃથ્વી શું છે પૃથ્વી ચુંબક છે જેનું ચુંબકીય ક્ષેત્ર ત્યાંથી નીકળે છે ભૌગોલિક દક્ષિણ માંથી ભૌગોલિક ઉત્તર તરફ ભૌગોલિક દક્ષિણ થી ભૌગોલિક ઉત્તર તરફ છે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે હવે કઈ રીતે બરાબર છે જો કોઈ ચુંબકીય સોય સમજો કે આપણી પાસે ચુંબકીય સોય છે રાઈટ તમને ખ્યાલ છે ચુંબકીય સોયને તમે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ જો તમે ગોઠવશો તો એન ધ્રુવ ભૌગોલિક ઉત્તર તરફ ગોઠવાશે આ ચુંબક છે અને એસ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ તરફ ગોઠવા મિત્રો આ પણ પોઈન્ટ આપણે ખાસ નોંધ કરી લઈએ શું કામ એનું રીઝન હું તમને સમજાવું છું પહેલા એન ધ્રુવ છે એ ઉત્તર તરફ સ્થિર થાય અને એસ ધ્રુવ છે એ દક્ષિણ તરફ સ્થિર થાય આપણે બીજો મુદ્દો લખીએ છીએ જો મુક્ત રીતે ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ તરફ સ્થિર થાય છે ચુંબકનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં ભૌગોલિક ઉત્તર તરફ ભૌગોલિક ઉત્તર તરફ અને ચુંબકનો કયો ધ્રુવ ચુંબકનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ તરફ સ્થિર થાય છે ભૌગોલિક દક્ષિણ તરફ સ્થિર થાય છે બરાબર છે એટલે ચુંબક છે ને એ મિત્રો ઉત્તર દિશા બતાવે અને નીચેનો ધ્રુવ છે દક્ષિણ દિશા બતાવે બરાબર પણ ઘણાના મગજમાં એવો પડે છે ચુંબકમાં તમે જોઈ ગયા છો એન અને એલ વચ્ચે અપાકર્ષણ થાય હા કે ના અને એસ અને એસ વચ્ચે શું થાય અપાકર્ષણ હમણાં આપણે કીધું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ છે તો કે ભૌગોલિક દક્ષિણમાંથી નીકળી અને કઈ દિશામાં છે મિત્રો ભૌગોલિક દક્ષિણમાંથી નીકળી અને ભૌગોલિક ઉત્તર દિશામાં છે ભૌગોલિક દક્ષિણ દિશામાંથી નીકળી અને ભૌગોલિક ઉત્તર દિશામાં છે એટલે કે આ બાજુ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર અને અંદરની તરફ છે એ પાછું એન થી એસ આવી હવે જુઓ કે એન એન ધ્રુવ તરફ અપાકર્ષણ લાગે એસ એસ ધ્રુવ અપાકર્ષણ થાય એવું હોય બરાબર પણ ખરેખર આજે પૃથ્વીનો અંદરનો ચુંબકીય સોય જે છે ચુંબકીય સોય એ ઉત્તર દિશામાં સ્થિર થાય કારણ કે એ ઉત્તર ડાયરેક્શન બતાવશે અને એસ છે દક્ષિણ દિશામાં કારણ કે દક્ષિણ દિશા બતાવશે
પરંતુ પૃથ્વીના મેગ્નેટનો અહીંયા જે છે એ એન ધ્રુવ રહેલો છે અને પૃથ્વીના મેગ્નેટનો અહીંયા જે છે કયો ધ્રુવ રહેલો છે એસ ધ્રુવ હવે જો કોઈ મેગ્નેટની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા એન ધ્રુવમાંથી નીકળે અને એસ ધ્રુવ તરફ જાય પણ બહારથી પૃથ્વીને તમે જો જોતા હો ખાસ ધ્યાન રાખવું બોલું છું જો બહારથી પૃથ્વીને તમે જોતા હો તો તમને દેખાય ભૌગોલિક દક્ષિણમાંથી નીકળે છે અને ભૌગોલિક ઉત્તર તરફ પરંતુ ખરેખર પૃથ્વીની અંદરનું જે મેગ્નેટ છે એમાં એનો એન ધ્રુવ હોય અને આ બાજુ એસ એટલા માટે જ્યારે તમે કોઈ આ ચુંબક છે ચુંબકીય સોયને તમે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો એસ ધ્રુવ એન તરફ આકર્ષાય અને એન ધ્રુવ એસ તરફ આકર્ષાય રેડી પણ આપણે આ જે અંદરના ધ્રુવ છે આપણે જોવાના હોતા નથી આ આપણે સમજવા માટે લખ્યું છે એટલે જ્યારે પણ તમને કોઈ એમસીક્યુ પૂછે તો ભૌગોલિક દક્ષિણમાંથી ભૌગોલિક ઉત્તર તરફ પરંતુ ખરેખર અંદર જે છે એ એસ અને એન ધ્રુવ હોય એટલા માટે જ એન ધ્રુવ જે સોયનો છે એસ તરફ આકર્ષાય અને એસ ધ્રુવ છે એન તરફ આકર્ષાય પણ આપણે બોલીએ છીએ શું ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ રેડી ખાસ સમજણ પડી ગઈ એટલે આપણે નાના ધોરણમાં પ્રેક્ટિકલમાં આવી ગયું કે જ્યારે મુક્ત રીતે ભ્રમણ કરતા કોઈ ગજ્યા ચુંબકને સ્થિર કરવામાં આવે તો એન ધ્રુવ છે ઉત્તર તરફ એસ ધ્રુવ દક્ષિણ તરફ સ્થિર થાય છે એનું રીઝન શું છે એ આપણે અહીંયા સમજાવ્યું છે સમજણ બહુ સહેલા મુદ્દાઓ છે આ કોઈ પદાર્થની ચુંબકત્વ હોય એના કારણો શું છે તમને સમજાવ્યા છે હવે આપણું ત્રીજું કારણ લખીએ છીએ ચુંબકત્વનું તમને ખ્યાલ છે કે આપણે ડાયપોલ શીખી ગયા વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ આવી ગયું ડાયપોલ એટલે શું થાય ધન અને ઋણ વિદ્યુતભાર થી બનતી રચના ના અહીંયા પ્લસ વિદ્યુતભાર અને માઇનસ બે સરખા હોય આપણે ડાયપોલ કહીએ યાદ છે ડાયપોલ તમને શીખવાડેલી છે તો આમાં ધન અને ઋણ ડાયપોલ ને બે ધ્રુવ હોય તો અહીંયા આપણે લખીએ છીએ વિદ્યુત ડાયપોલ ના આને આપણે તોડીએ તો છૂટ આપણે વિદ્યુત ડાયપોલ ના ધન અને ઋણ વિદ્યુત ભારને છૂટા પાડી શકાય છે બરાબર છે આને તમે તોડશો તો ધન અને ઋણ બે એકલા એકલા વિદ્યુત ભાર છૂટા પડી જાય પણ શું આ મેગ્નેટનો એન અને એસ ધ્રુવ અહીંથી કાપી નાખીએ તો શું એન અને એસ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો આન્સર આપવાનો છે અહીંયાથી આપણે ઇરેઝ કરીએ છીએ મિત્રો ખાસ બે મુદ્દા તમને સમજાઈ ગયા છે તો આપણે લખીએ છીએ આમાં પરંતુ ચુંબકના એન અને એસ ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી એટલે કે સમજો કે આ એન ધ્રુવ છે આ એસ ધ્રુવ જો એને ટુકડા કરવામાં આવે તો બે જે ટુકડા બને એક એન અને એસ તો આ ટુકડો છે ને ફરીથી એન ધ્રુવ મળે અને એસ ધ્રુવ મળે અને હજી તમે બે ટુકડા કરશો તો જે બે ટુકડા બને એમાં પણ એન અને એસ અને પણ તમે ટુકડા કરશો તો એન એસ અને એન એસ બે ધ્રુવ અસ્તિત્વ બનશે રાઈટ એટલે તમે જેટલા ટુકડા કરો એ બધા જ ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે પણ પ્રબળતા જેમ ઉપરથી નીચે જાય એમ ચુંબકની પ્રબળતા કેવી થતી જાય ઘટતી જાય આ પદાર્થના ચુંબકત્વ વિશેની માહિતીઓ છે રેડી બહુ સિમ્પલ સાદી માહિતી છે કે વિદ્યુત ડાયપોલ હોય વિદ્યુત ડાયપોલ એટલે કોને કહેવાય તો કે જેમાં ધન વિદ્યુત ભાર હોય ઋણ વિદ્યુત ભાર ડાયપોલ કહેવાય અને તોડવામાં આવે તો ધન અને ઋણ છૂટા અસ્તિત્વ ધરાવે પણ મેગ્નેટની અંદર આવું અસ્તિત્વ ધરાવતું નથી રેડી આ આપણો મુદ્દા નંબર 3 થઈ ગયો હવે આપણે મુદ્દા નંબર 4 લખી લઈએ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી મિત્રો ખાસ લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબક બને બરાબર આ પણ સિમ્પલ છે લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી તમે મેગ્નેટ બનાવી શકો છો પાંચમું સમાન ધ્રુવ હોય સમાન ધ્રુવ તો શું થશે ચુંબકમાં આકર્ષણ અને અસમાન ધ્રુવ હોય અસમાન ધ્રુવ તો શું થશે અપાકર્ષણ સમાન ધ્રુવ એટલે કયા કયા તો કે એન અને એન હોય સમાન ધ્રુવ તો અહીં આપણે સોરી અપાકર્ષણ થશે સમાન ધ્રુવ હોય મિત્રો તો અપાકર્ષણ થાય અને અસમાન હોય તો શું થશે આકર્ષણ
અપાકર્ષણ સમાન ધ્રુવ એટલે એન અને એન હોય, એસ અને એસ ધ્રુવ આવતો હોય, એન અને એસ હોય અથવા તો એસ અને એન હોય. તો આ પદાર્થના ચુંબકત્વ વિશેના પાંચ મુદ્દાઓ છે, આપણે ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે, પ્રસ્તાવના આપેલી છે, એમસીક્યુમાં ખાસ પૂછે, વ્યવસ્થિત સંપૂર્ણ રીડ કરી લેશો. ત્યારબાદ નીચે આપણે બીજો પણ પોઈન્ટ આપ્યો છે, બરાબર છે, ગજિયા ચુંબકની લાક્ષણિકતાઓ કેવી હોય છે, કઈ રીતે એની ક્ષેત્રરેખા હોય છે પણ આપણે સમજીએ છીએ. ત્યાં સુધી આપેલા મુદ્દાઓ જે છે એને વ્યવસ્થિત તમે લખી લેશો. ચાલો તો તમને અહીં સમજાવે છે ગજિયો ચુંબક કઈ રીતે એની લાક્ષણિકતાઓ કઈ રીતે વર્કિંગ કરશે, બરાબર છે. આઈન્સ્ટાઈન જે છે, આઈન્સ્ટાઈન એને તેના કોઈ સગાવાલાએ કોઈ ચુંબક રમવા આપેલું, બરાબર, અને આ ચુંબકને તેને લોખંડના સાથે પ્રયોગ, લોખંડની વસ્તુને આકર્ષે છે. તો એને નવાઈ લાગી કે ચુંબક છે એને આજુબાજુ કઈ છે નહીં, છતાં પણ એ લોખંડની વસ્તુને કેમ આકર્ષે છે, બરાબર. અને આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રરેખાનો પ્રયોગ પણ આગળના ધોરણમાં કરી ગયા છે. યાદ કરો, ચુંબક ઉપર લોખંડનો ભૂખો નાખીએ તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ કેવી રીતે મળે છે, અને જો ચુંબકીય ક્ષેત્રરેખાઓ તમારે દોરવી હોય તો શું કરે, તો આપણી પાસે એક ચુંબકીય સોય છે, રેડી, જેમાં કયા ધ્રુવ છે ખાસ એને લેશો કે આ ચુંબક છે. તો મારી પાસે આ ચુંબકીય સોય છે, મેં ગજિયા ચુંબકને પાસે રાખ્યા રીતે, તો મને આ રીતે ડાયરેક્શન બતાવે છે, સ્વાયની ડાયરેક્શન મને આ બાજુ બતાવે, અથવા આને સ્વાય લઈ શકે એટલે સ્વાયની ડાયરેક્શન આ બાજુ બતાવે છે. પછી સ્વાયને મેં અહીંયા રાખી તો સ્વાયની ડાયરેક્શન અહીં બતાવે છે, પછી મેં સ્વાયને અહીંયા રાખી તો સ્વાયની ડાયરેક્શન આ બાજુ બતાવે છે. તો દરેક બિંદુએ જયારે હું સ્વાય રાખતો ગયો ચુંબકીય સ્વાય, તો મને ડાયરેક્શન બતાવે છે. આ ડાયરેક્શન જયારે મેં જોઈન્ટ કરી તો મને આ ટાઈપની એક આકૃતિ મળી, અથવા લોખંડના ભૂકાને એના ઉપર નાખીને પણ તમે આકૃતિ જોઈ શકો. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળીને એસ તરફ જાય છે, રેડી. તો આ રીતે આપણને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળી, એન માંથી નીકળીને કયા તરફ જાય છે, એસ તરફ, બરાબર, અથવા ચુંબકીય સ્વાય રાખીને પણ તમે પ્રયોગ કરી શકો છો. એટલે એન માંથી છે એ મિત્રો શું થાય છે, નીકળે છે, અને એસ ની અંદર એ શું થાય છે, એન્ટર થાય છે, રેડી. અને અંદરની તરફ શું હોય છે, તો કે અંદરની તરફ એન થી કઈ બાજુ હોય છે, એસ તરફ હોય છે. કઈ બાજુ હોય છે, એસ થી એન તરફ. આ આપણી પાસે જે આકૃતિ દોરી છે ગજિયો ચુંબક છે, જેની ક્ષેત્ર રેખાઓ ચુંબકીય સ્વાય મૂકીને દોરવામાં આવે, રેડી. હવે જેવું ગજિયો ચુંબક કામ કરે એવું જ આપણે યાદ કરો સોલેનોઇડ ની થીરી શીખી ગયા છે, સોલેનોઇડ પણ એના જેવું જ કામ કરે. એટલે અહીંયા આપણે દોરીએ છીએ સોલેનોઇડ ની આકૃતિ. સોલેનોઇડ ની અંદરની ચુંબકીય ક્ષેત્રરેખા કેવી હોય, અહીંયા આપણે લખીએ છીએ સોલેનોઇડ, જેની સરખામણી પણ તમને પૂછી શકે છે. સોલેનોઇડ જેમાં આ બાજુ પ્રવાહ દાખલ થાય છે અને અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. વિચાર, હવે આ જે ગૂંચળું છે એમાં પ્રવાહની દિશામાં આમ રાખશો તો આ અંગૂઠો છે એમાંથી ક્ષેત્ર રેખાઓ મળે છે, અને ટચલી આંગળી જે નીચેની જે છે એ બંને ધ્રુવ બતાવે છે. યાદ કરો, તો આ ચુંબકનો એન ધ્રુવ તરીકે વર્તે, ના એસ ધ્રુવ, કારણ કે જો પ્રવાહની ડાયરેક્શનમાં આંગળાઓ રાખો તો અંગૂઠાઓ જે ઉપરની તરફ હોય તેમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને નીચે સેન્ટર થાય. તો આ રીતે આકૃતિ બને, એન ધ્રુવ માંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને એસ ધ્રુવ માંથી એન ધ્રુવ તરફ જાય છે, રેડી. તો આ રીતે તમે આકૃતિ દોરીને સમજી શકો છો, એન માંથી નીકળે છે અને એસ તરફ જાય છે. આ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જે આપણે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી છે બિલકુલ એના જેવી છે, રેડી. આ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બે એક સરખી જ છે, ખાસ ધ્યાન રાખજો. આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને આમાં ચુંબકીય એસ ધ્રુવમાં અંદર જાય છે. એટલે આપણે સોલેનોઇડ જે દોરી ગયા છે, સોલેનોઇડમાં આંગળાઓની દિશામાં, પ્રવાહની દિશામાં આંગળાઓને રાખો તો અંગૂઠો એન ધ્રુવ બતાવે છે અને નીચેની આંગળા એસ ધ્રુવ, બરાબર છે. પ્રવાહ અહીંયાથી દાખલ થતો હોય, આમ થતો હોય તો નીચે એન ધ્રુવ હોય, ઉપર કયો ધ્રુવ હોય, એસ. તો આપણે એની સરખામણી કરવાની છે. અને આ બાજુ આપણે વિદ્યુત ડાયપોલ દોરીએ છીએ મિત્રો, અહીંયા આપણે દોરીએ છીએ વિદ્યુત ડાયપોલ. વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રનું જે ચેપ્ટર તમે શીખી ગયા છો, રેડી, એમાં અહીંયા આપણે મૂકીએ છીએ ઋણ ધ્રુવ મૂકીએ છીએ અને અહીંયા આપણે મૂકીએ છીએ ધન ધ્રુવ. યાદ કરો, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર તરફથી નીકળે અને ઋણ વિદ્યુત ભાર તરફ હોય, એટલે કે ઋણ થી માત્ર ધન તરફ જ હોય,
બરાબર છે, એટલે કઈ બાજુ મિત્રો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણની અંદર ક્ષેત્ર રેખાઓ આવતી હોય. બરાબર, આ આકૃતિ તમે ખાસ જો, આમાં બંધગાળો રસ્તી નથી, ધનમાંથી નીકળે ઋણ સુધી હોય પછી રિટર્ન આવે નહીં, અને આ બંને આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર સોરી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે, બંધગાળો રચે. આ બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ચુંબકીય ક્ષેત્ર રેખા છે, અને આમાં જે દોરી છે કેવી છે, વિદ્યુત ક્ષેત્ર રેખા છે. હવે આની કમ્પેરિઝન જે કરેલી છે, ખાસ આકૃતિ જોઈ લો, એમાં હું એક એક મુદ્દો અહીંયા લખતો જાઉં ને એક એક મુદ્દો આપણે ઇરેઝ કરતા જઈએ. ગજ્યો ચુંબક અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પેલો અહીંયા ખાસ છે, ગજ્યો ચુંબક અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા કયા ધ્રુવમાંથી નીકળે છે મિત્રો, એન માંથી નીકળી અને એસ તરફ હોય છે, એન થી એસ તરફ, અને અંદરની તરફ જો, અંદરની તરફ કઈ બાજુ હોય છે, એસ થી એન તરફ હોય, એટલે કે કેવું રચે છે, બંધગાળો રચે. આ બે મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખામાં બંધગાળો રચતી નથી, તો આ મુદ્દો આપણે અહીંયા સાથે જોઈન્ટ કરી દઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખામાં બંધગાળો રચતી નથી. હેણી આકૃતિ પરથી તમે જોઈ શકો છો, બહુ સારા ટોપિક છે, સિમ્પલ, એક બે વાર રીડ કરો, સમજો આકૃતિ, ત્યાં તમને ખ્યાલ પડી જશે. બીજો મુદ્દો, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ, તમે શીખી ગયા છો, સમજો કે આ બાજુ તમે ચુંબકીય સોય મૂકી તો ચુંબકીય સોય આ બાજુ હતી, અહીંયા તમે મૂકી તો ચુંબકીય સોય આ બાજુ. બરાબર છે, એટલે કોઈ પણ બિંદુ પાસે જો તમે ચુંબકીય ક્ષેત્ર મેળવો તો હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે, સ્પર્શકની. તો આપણે બીજો મુદ્દો છે એ આને ઇરેઝ કરીને લખીએ છીએ કે કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખા એ સ્પર્શકની દિશામાં હોય છે, કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખા એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કોઈ પણ બિંદુ પાસે તમે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન મેળવવા જાઓ, તો જો તમે ગજ્યા ચુંબકની પાસે સોય મૂકો તો સોય આ બાજુ ડાયરેક્શન બતાવે, એટલે અહીંયા જો તમે દોરશો તો સોય આ બાજુ હોય, અહીંયા દોરશો તો આ બાજુ, એટલે સ્પર્શકની દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ બિંદુ પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, અહીંયા તમે દોરશો તો ચુંબકીય ક્ષેત્ર, આ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. વેરી બહુ સિમ્પલ ટોપિકમાં આપણે લખ્યું છે. હવે ત્રીજા મુદ્દા તરફ આપણે આગળ જઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાની પ્રબળતા વધારે ક્યાં હોય. બરાબર છે, એટલે દરેક વ્યક્તિ છે ખાસ ધ્યાનમાં રાખજો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે, સમજો કે આ જે ડસ્ટર જે છે મેં અહીં મૂક્યું છે, તો અત્યારે આ ડસ્ટર નું જે ક્ષેત્રફળ દેખાય છે એમાંથી કેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, તો કે બધી 1 2 3 4 5 6, તો અહીંયા પ્રબળતા વધારે છે. આ જ ડસ્ટર ને અહીંયા મૂકી દઉં તો એમાં કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે, 2. બરાબર છે, અહીંયા જો મૂકી દઉં તો કેટલી પસાર થાય છે, 2. તો આ ભાગ ઉપર પ્રબળતા ઓછી હોય, જ્યારે ધ્રુવ જે છે એન અને એસ જે ધ્રુવ કહેવાય એ ભાગમાં પ્રબળતા વધારે હોય. બરાબર છે, તો આપણો ત્રીજો મુદ્દો છે એ આપણે લખી શકીએ છીએ કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે ત્યાં પ્રબળતા વધુ હોય. બરાબર છે, તમે જોઈ શકો છો કે અહીંયા ક્ષેત્રફળ બનાવીએ છીએ, આ આપણું ક્ષેત્રફળ છે, જો તમે કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે, 1 2 3 4 5, પ્રબળતા જો, અને આટલું જ ક્ષેત્રફળ જો અહીંયા બનાવું તો અહીંયા પ્રબળતા જો, તો અહીંયા ક્ષેત્ર રેખા ઓછી છે એટલે પ્રબળતા ઓછી થાય, અહીંયા ક્ષેત્ર રેખા વધુ છે એટલે પ્રબળતા વધુ છે. સેમ અહીંયા તમે સોલેનોઇડમાં જોશો તો અહીંયા ક્ષેત્ર રેખા જો અને અહીંયા ભાગમાં જો,
તો અહીંયા ઓછી પ્રબળતા છે, અહીંયા વધુ પ્રબળતા છે. રેડી? એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં પણ ધ્રુવની નજીકના વિસ્તારમાં પ્રબળતા વધારે હોય, દૂરના વિસ્તારમાં પ્રબળતા કેવી હોય? ઓછી હોય. રેડી? હવે ત્યારબાદ આપણે ચોથો ટોપિક જોઈએ એનો, કે બે ક્ષેત્ર રેખા એકબીજાને કોઈ દિવસ ક્રોસ કરે નહીં આ બંને ભાગમાં. બરાબર? નંબર ચાર, બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, છેદતી નથી. જો છેદે તો તે બિંદુએ બે દિશા હોય જે શક્ય નથી. એટલે કે આ બંને આકૃતિ જે કોઈ પણ છે, જો કે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાને જવાનો કેટલો રસ્તો છે? એક જ. અહીંયા જો તો અહીંયા પણ એક જ. તો જો તમે બે ક્ષેત્ર રેખાના એકબીજાને ક્રોસ કરાવો, એટલે કે આવી રીતે ખાસ આપણે આકૃતિ દોરીએ કે એક ક્ષેત્ર રેખા આ બાજુ જાય છે અને બીજી ક્ષેત્ર રેખા આ બાજુ જાય છે, બરાબર છે? તો બંને ક્ષેત્ર રેખાનું છેદન બિંદુ, તો આ બિંદુ પાસે એક સ્પર્શક આ બાજુ બને અને એક સ્પર્શક આ બાજુ બને, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાને કયા માર્ગે જવું? મિત્રો, એટલા માટે કે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની માત્ર એક જ દિશા હોય છે, બે હોતી નથી. એટલે કોઈ દિવસ બે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને ક્રોસ કરતી નથી. આ કારણથી જ તમે ખ્યાલ છે, બે ચુંબકને જ્યારે એન અને એસ વિરુદ્ધ દિશાના ચુંબકને જ્યારે તમે નજીક લઈ જાય ત્યારે અપાકર્ષણ પામે, એટલે કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદ કરવાની મનાઈ કરે, આથી એકબીજાથી દૂર ભાગે. ખ્યાલ છે ને, મેગ્નેટમાં અપાકર્ષણ થતું હોય છે. તો આ ખાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે ગજિયા ચુંબકની માહિતીઓ તમને જે સમજાવી છે એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી, વિચારી, સમજી અને લખી લેશો. આપણે આની પછીના જે મુદ્દાઓ જે લખ્યા હતા એ મુદ્દામાં જવાના છીએ, બરાબર? એટલે વ્યવસ્થિત ચેપ્ટરને તૈયાર કરજો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.